એટલે હવે પછીનો વિડીયો આપણે આ ગુણાકારની તટસ્થ સંખ્યા એ જે છે આ એકડો છે ગુણાકારની એક એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે. હવે એટલે શું એ આમાં સમજાયું છે એના કરતાં જરા જુદી રીતે સમજાયું છે, પણ વિડીયો જોઈએ આપણે, વિડીયોમાં જરા તમને વધારે ખ્યાલ આવશે. એટલે શરૂઆત આ દાખલાથી કરે કે ધારો કે મારી પાસે પાંચ લીંબુ છે, પાંચ ને એવી કઈ સંખ્યા એ ગુણવું પડે કે એનો જવાબ એક આવે એમ. એટલે ગુણાકાર છે એ ભાગાકાર ની ઉલટું છે, એટલે તમે કઈ સંખ્યાથી તમે ગુણો એટલે કેટલાથી ભાગે, એટલે તમે આપણે શીખ્યા એટલે પાંચે ભાગ્યા, પાંચ ને પાંચે ભાગ્યા એટલે આનો અર્થ એમ કે આ પાંચ જુદા જુદા ટુકડા કર્યા, છૂટા કર્યા, બરોબર ને? એટલે એટલે પાંચ ને પાંચે ભાગીએ તો એક આવે, એટલે આ એક એટલે એકની તટસ્થ સંખ્યા જેને, એટલે તમારે એને બીજી રીતે લખવું હોય તો પાંચ જે પાંચ ને ભાગ્યા પાંચ છે એને બદલે પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ એમ કરવું પડે, એટલે એ જે એટલે એને વ્યસ્ત સંખ્યા કહેવાય. એકના છેદમાં પાંચ જે સંખ્યા છે એની વ્યસ્ત સંખ્યા. એટલે મેં આગળ જે તમને શૂન્યમાં કહ્યું હતું એ ખોટું કહ્યું હતું, પણ આ પાંચ ને મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ એટલે આ એનો વિરોધી સંખ્યા છે, ગુણાકાર વિરોધી. એટલે આ રીતે તમે એની વિરોધી સંખ્યાથી ગુણો તો એક મળે. એટલે પાંચ વસ્તુ હોય આપણે પાંચ જણા વચ્ચે વેચવાની હોય તો દરેકને એક એક મળે એમ, એટલે એટલે પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે એને એની વ્યસ્ત સંખ્યાથી ગુણો. એટલે જો આને જરા જુદા પાડીને દેખાયો, પાંચ એટલે પાંચના છેદમાં એક અને એકના એને ગુણ્યા એકના છેદમાં પાંચ, એટલે પછી ઉપરની સંખ્યાને તમે બે અંશને ગુણો તો પાંચ એકુ પાંચ અને નીચે પાંચ એકુ પાંચ એટલે પાંચના છેદમાં પાંચ એટલે એક આવી ગયો. એટલે આ જરા ધરે ધરે એટલે હવે એના નિયમને બરોબર સમજાય જાય એટલા માટે આ જરા જુદો આંકડો લીધો કે આ 270 કે એવી ગમે તે સંખ્યા હોય અને તમને પૂછે કે એને એવી કઈ સંખ્યાથી ગુણો તો એનો જવાબ એક આપણને એક જવાબ જોઈએ મળે તો એમ કહી શકે કે એની વ્યસ્ત સંખ્યા એટલે એકના છેદમાં 270 તમે ગુણો તો આપણને એક મળે. એટલે એટલે હવે આ ગમે એટલા મોટા આંકડા માટે લાગુ પડે. ધારો કે તમને આ અહીંયા જો કે આ મિલિયન આવે છે, પણ આ 83,45,271 એવો મોટો આંકડો હોય ને એને એમ કહે કે હવે તમારે મારે એ જવાબ એક જોઈએ છે તો જવાબ એક જોવા માટે મારે શું કરવું પડે અને કેટલાથી ગુણીએ તો મને એ જવાબ એક મળે, એનો એનો જવાબ કે એકના છેદમાં આ 83,45,271 થી તમે આ ગુણો તો તમને એક મળે. એટલે આ આ એનો ગુણધર્મ થયો. હવે આ ગુણધર્મના ફાયદા શું કેવી રીતે ઉપયોગ થશે એ બધું તમારે ભવિષ્યમાં ગણિતમાં આવશે. એટલે ટૂંકમાં આ એકડાનો એટલે તટસ્થ કીધો છે, તટસ્થ શું કામે કે એનો વ્યસ્ત સંખ્યાથી તમે ગુણો તો એકડો મળે એ એનો ગુણધર્મ છે.